वंदे मातरम विद्यार्थी मित्रों, लास्ट एपिसोड में आपणे यूनिट टू में एक्टिविटी थ्री नो अभ्यास कर्यो हतो, जेमां आपणे आई चेकड ईट नामनी जे स्टोरी हती छोटू एन मोटू वाळी तेनो अभ्यास कर्यो हतो अने तेनुं भाषांतर कर्यु हतु। आजे आपणे जोईशुं त्यार पछीनी एक्टिविटीज ट्रू एंड फॉल्स, जे तमने तमारा एक्टिविटीजनी नीचे आपेला छे। जोईए ट्रू एंड फॉल्स जे आपेला छे, जो वाक्य खरू होय तो ट्रू आवशे अने जो वाक्य खोटू हशे तो आवशे फॉल्स। तो आपणे ट्रू अने फॉल्स लखता जईए। विद्यार्थी मित्रों, तमे पण तमारा पाठ्यपुस्तकमां मारी साथे ट्रू अने फॉल्स दर्शावता जजो। જોઈએ મોટુ વોઝ રેડ, મોટુ ઉંદર હતો, હતો ઉંદર નહીં, કોણ હતો તે? હાથી, તો ત્યાં શું આવશે? ફોલ્સ। ત્યારબાદ સેકન્ડ આપેલું છે મોટું એન્જોયડ સ્વિમિંગ, મોટુએ તરવાની મજા માણી, આનંદ માણ્યો, ટ્રુ ઓર ફોલ્સ? ટ્રુ, કારણ કે તે લાંબા સમય સુધી નદીમાં તરી રહ્યો હતો। ત્યારબાદ આપેલું છે છોટું જમ્પડ આઉટ ઓફ વોટર, છોટું કૂદીને બહાર આવ્યો, પાણીમાંથી કૂદીને બહાર નીકળ્યો, છોટું નીકળ્યો હતો પાણીમાંથી બહાર નહીં, તો આવશે ફોલ્સ, કારણ કે પાણીમાંથી કૂદ્યો હતો હાથી મોટું। નેક્સ્ટ આપેલું છે મોટું શાઉટેડ એન્ડ શાઉટેડ, મોટું બૂમાબૂમ કરી રહ્યો હતો, કરતો હતો મોટું બૂમાબૂમ નો, તો આવશે ફોલ્સ। ત્યારબાદ આપેલું છે ફાઈવ છોટું વોઝ સેટિસ્ફાઈડ, છોટુંને સંતોષ થયો, થયો છોટુંને સંતોષ? યસ, તો આવશે ટ્રુ। નેક્સ્ટ આપેલું છે મોટું ચેકડ છોટું સ્વિમસૂટ, મોટુએ છોટુંનો સ્વિમસૂટ ચેક કર્યો, મોટું ચેક કરતો હતો નો, તો આવશે ફોલ્સ। અને લાસ્ટ આપેલું છે મોટું વોઝ સ્વિમિંગ ઇન અ પોન્ડ, પોન્ડ એટલે થાય તળાવ, મોટું તળાવમાં તરી રહ્યો હતો, ટ્રુ કે ફોલ્સ? ફોલ્સ। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ટ્રુ અને ફોલ્સ જણાવી દીધા છે, તમે પણ મારી સાથે ટ્રુ અને ફોલ્સ એડ કર્યા હશે। હવે જોઈએ આગળની એક્ટિવિટીઝ। જુઓ વિદ્યાર્થી મિત્રો, આગળ આપેલું છે નીચેના વાક્યો કોણ બોલે છે અને કોણ બોલી શકે તે દર્શાવો। જો છોટું બોલે તો સી, મોટું બોલે તો એમ, અને જો બંને બોલે તો સી એમ। જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીં જે સેન્ટેન્સ આપેલા છે તે કોણ બોલી શકે છે તે આપણે લખવાનું છે। જો છોટું બોલતો હોય તો સી લખવાનું છે, મોટું બોલતો હોય તો એમ, અને જો બંને બોલી શકતા હોય તો ત્યાં આપણે સી એમ લખવાનું છે। જોઈએ ફર્સ્ટ સેન્ટેન્સ આપેલું છે ડોન્ટ ડિસ્ટર્બ મી, મને ખલેલ ન પહોંચાડ, આવું કોણ બોલ્યું હતું? રાઈટ, મોટું, તો ત્યાં આવશે એમ। નેક્સ્ટ આપેલું છે હી જમ્પડ આઉટ, તે કૂદીને બહાર આવ્યો, આ જે વાક્ય છે તે કોઈ બોલી શકતું નથી એટલે એમાં આવશે ડેશ। નેક્સ્ટ આપેલું છે યુ કેન ગો બેક નાવ, હવે તું પાછો જઈ શકે છે, આ વાક્ય કોણ બોલે છે? છોટું, તો આવશે સી। નેક્સ્ટ આપેલું છે આઈ લવ સ્વિમિંગ, મને તરવાનું ખૂબ જ ગમે છે, કોને ગમતું હતું? બોથ છોટું એન્ડ મોટું બંનેને, તો આવશે સી એમ। નેક્સ્ટ આપેલું છે આઈ એમ અ રેટ, હું ઉંદર છું, કોને લાગુ પડશે? છોટુંને, તો આવશે સી। ત્યારબાદ આપેલું છે આઈ હેવ અ ટેલ, મારે પૂંછડી છે, કોને પૂંછડી હોય? તો કે હાથી અને ઉંદર બંનેને છે એટલે આવશે સી એમ। અને નેક્સ્ટ આપેલું છે આઈ એમ અ બિગ એનિમલ, હું મોટું પ્રાણી છું, તો કોને લાગુ પડશે? યસ, મોટું, તો આવશે એમ। તો વિદ્યાર્થી મિત્રો, આ પણ એક્ટિવિટી આપણે કમ્પ્લીટ કરી, હવે જોઈએ આપણે આગળની એક્ટિવિટીઝ। જુઓ વિદ્યાર્થી મિત્રો, પાછળના પેજ પર તમને આપેલી છે એક્ટિવિટી ફોર, એમાં આપેલું છે હવે ત્રણ દિવસ પછી મોટું તેના મિત્ર છોટુંની મુલાકાતે ગયો, આ જે સ્વિમિંગ સૂટવાળી ઘટના બની હતી તેના ત્રણ દિવસ પછી મોટું જે હાથી હતો તે છોટુંને મળવા જાય છે, તેની મુલાકાત લેવા માટે ગયો, ત્યાં શું થયું તે જાણવા માટે નીચેના વાક્યો વાંચો। નીચે જે ખાલી જગ્યા આપેલી છે, જે સેન્ટેન્સ આપેલા છે તે વાંચો, તેમાં જે શબ્દો ખૂટે તે યોગ્ય જગ્યાએ મૂકીને તેનું વાંચન કરો, અને જ્યાં ખાલી જગ્યા આપેલી છે જ્યાં જે શબ્દો ખૂટે ત્યાં જગ્યાએ આપણે યોગ્ય શબ્દ મૂકીને આ જે ખાલી જગ્યા છે તે કમ્પ્લીટ કરવાની છે। અહીંયા આપણને કાઉન્સમાં શબ્દો આપેલા છે, આ જે શબ્દો આપેલા છે એ શબ્દોને આપણે પેલી ખાલી જગ્યામાં એડ કરીને સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાનું છે। જોઈ લઈએ કયા કયા શબ્દ છે, એક તો છે વોઝ, વોઝ એટલે હતા, ત્યારબાદ છે લાઇક, લાઇક એટલે ગમવું,
રીચડા એટલે પહોંચ્યા, કોલ્ડ કોલ્ડ એટલે કહેવું અથવા તો બોલાવવું. નેક્સ્ટ આપેલું છે શો, શો એટલે બતાવવું. ત્યારબાદ આપેલું છે રિપ્લાય, રિપ્લાય એટલે થશે આન્સર આપવો, જવાબ આપવો. આન્સર્ડ એટલે પણ થશે જવાબ આપવો. અને લાસ્ટ આપેલું છે રિટર્ન એટલે પાછા ફરવું. જોઈએ આપણે શું આપેલું છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, તમને તમારા પાઠ્યપુસ્તકમાં આ પ્રકારનું કંઈક ચિત્ર દેખાય છે. આ જે હાથી છે મોટું છે તે, અને અહીંયા જે ઉભેલી છે તે છે છોટી, એટલે કે જે છોટું છે તેની પત્ની છે, તેની વાઈફ છે. જોઈએ આ મોટું અને છોટી વચ્ચે શું સંવાદ થાય છે, શું વાતચીત થાય છે. જોઈએ આગળ. જુઓ વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે તમને બ્લેન્ક્સ આપેલી છે. આપણે ખાલી જગ્યા પણ પૂરતા જઈએ અને પેરેગ્રાફને પણ સમજતા જઈએ, એટલે તમને ખરેખર ખ્યાલ આવશે કે આ જે ચિત્ર છે એ કેવું છે અને એમાં શું કહેવા માંગે છે. આફ્ટર થ્રી ડેઝ, ત્રણ દિવસ પછી, મોટું વેન્ટ ટુ છોટુસ હાઉસ. મોટું છોટુના ઘરે ગયો. ઈ ખાલી જગ્યા હે છોટુ કમ આઉટ. તેણે ત્યાં જઈને કહ્યું, હે છોટુ કમ આઉટ, બહાર આવ. એટલે છોટુને તેણે બોલાવ્યો, બોલાવ્યો એટલે ખાલી જગ્યામાં આવશે કોલડ. ત્યાં જઈને તેણે છોટુને બોલાવ્યો, એ છોટુ કમ આઉટ, બહાર આવ. છોટુ ખાલી જગ્યા નોટ એટ હોમ, પણ છોટુ ઘરે હતો નહીં. નોટ એટ હોમ, ઘરે નથી, એટલે અહીંયા આવશે વોઝ. ખાલી જગ્યામાં આવશે વોઝ, છોટુ ઘરે હતો નહીં. છોટી હિઝ વાઈફ કમ આઉટ, છોટી જે તેની પત્ની હતી, છોટુની પત્ની હતી છોટી, તે બહાર આવી. સી સેડ વેલકમ મિસ્ટર મોટુ, તેણે આવીને કહ્યું, મિસ્ટર મોટુ તમારું સ્વાગત છે. શી ઓફર્ડ અ ફ્રૂટ ડીશ, તેણે મોટુને ફ્રૂટ ડીશ આપી, ફળોની ડીશ ખાવા માટે આપી. આપણે પણ મહેમાન આવે તો ચા નાસ્તાની વ્યવસ્થા કરીએ ને, તો અહીંયા પણ જે મોટું છે તે આ છોટુની ઘરે જાય છે, તો આ જે છોટી હતી છોટુની પત્ની, તેણે આ જે મોટું છે તેને ફળોની ડીશ ખાવા માટે આપી, તેને ઓફર કરે છે. મોટું ખાલી જગ્યા પર, મોટુએ કહ્યું નો થેન્ક્સ. મોટુએ રિપ્લાઈડ, એટલે કે મોટુએ જવાબ આપ્યો. ખાલી જગ્યામાં આવશે રિપ્લાઈડ. મોટુએ જવાબ આપ્યો નો થેન્ક્સ, કહે છે તમારો આભાર. આઈ એમ ઇન હરી, તો કહે છે કે હું અત્યારે ઉતાવળમાં છું, મારે ઉતાવળ છે. હરી એટલે ઉતાવળ. વેર ઇઝ છોટુ, છોટુ ક્યાં છે. છોટી ખાલી જગ્યા, તો હવે પેલા એ પ્રશ્ન પૂછ્યો કે છોટુ ક્યાં છે, તો હવે છોટી એનો જવાબ આપશે, એટલે આવશે છોટી આન્સર્ડ. ખાલી જગ્યામાં આવશે આન્સર્ડ. હી ઇઝ એટ વર્ક, તો છોટીએ કહ્યું તે કામે ગયા છે, કામ પર ગયા છે. મોટુ સે ઓકે પ્લીઝ ગીવ હિમ ધીસ ટાઈ, તો મોટુ કહે છે સારું, તો તમે તેને આ ટાઈ આપી દેજો, જે આપણે ઉપર ચિત્રમાં જોઈ શકીએ છીએ. આ જે મોટુ છે તે આ જે ટાઈ લઈને આવ્યો છે તે આ છોટીને કહે છે કે છોટુ જ્યારે આવે ત્યારે તમારે આ ટાઈ તેને આપી દેવી. હવે જોઈએ આગળ, તો કહે છે પ્લીઝ ગીવ હિમ ધીસ ટાઈ, આ ટાઈ તમે તેને આપી દેજો. ઇટ ઇઝ ગિફ્ટ ફોર હિમ, આ તેના માટે ભેટ છે, મારા તરફથી ભેટ છે. મોટુ ખાલી જગ્યા ટુ હિઝ હાઉસ, તો હવે મોટુ તો ત્યાંથી જતો રહ્યો, એના ઘર તરફ પાછો ગયો, એટલે રિટર્ન, તેના ઘર તરફ પાછો ફર્યો, તેના ઘર તરફ જાય છે. છોટુ ખાલી જગ્યા હોમ લેટ, છોટુ છે તે ઘરે મોડો પહોંચે છે. રીચડ, રીચડ એટલે પહોંચવું, પોતે સાંજે ઘરે મોડો આવે છે. છોટી ખાલી જગ્યા હિમ ધ ગિફ્ટ, તો છોટીએ તેને પેલી ગિફ્ટ જે મોટુએ આપી હતી ટાઈ, તે ટાઈ તેને બતાવી. શો એટલે બતાવવું, છોટુ જ્યારે ઘરે આવ્યો ત્યારે છોટીએ તેને પેલી ટાઈ બતાવી, ગિફ્ટ બતાવી. હી લાઈક્ડ ઇટ વેરી મચ, તો મોટુએ જે ટાઈ મોકલાવી હતી, જે ગિફ્ટ મોકલાવી હતી, તે છોટુને ખૂબ જ ગમી. હી સેન્ડ એન SMS થેન્ક યુ ફોર ધ બ્લેન્કેટ, તેથી તેણે પેલા મોટુને SMS મોકલ્યો, મેસેજ મોકલ્યો કે થેન્ક યુ ફોર ધ બ્લેન્કેટ, કે તમે જે આ ધાબળો મને આપ્યો તેના બદલ તમારો આભાર. વિદ્યાર્થી મિત્રો, મોટું જે ટાઈ લઈને આવ્યો હતો એ એટલી મોટી હતી કે છોટું તેનો ધાબળો બનાવીને ઓઢી શકે તેમ હતો, અને ખરેખર છોટુંને પણ એમ જ લાગ્યું કે આ તેના માટે બ્લેન્કેટ છે, એટલા માટે તેણે મોટુને SMS કરીને બ્લેન્કેટ માટે આભાર માન્યો. જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો આપણે આ પ્રમાણે જે આ બ્લેન્ક્સ આપેલી છે એમાં આ પ્રમાણેની ખાલી જગ્યા કમ્પ્લીટ કરવાની છે. પહેલાં આવશે કોલ્ડ, ત્યારબાદ વોઝ, નેક્સ્ટ આવશે રિપ્લાય, ત્યારબાદ આવશે આન્સર, નેક્સ્ટ આવશે રિટર્ન, ત્યારબાદ આવશે રીચ, નેક્સ્ટ આવશે શો, અને લાસ્ટમાં આવશે લાઈક્ડ. તો આ પ્રમાણે આપણે આ ખાલી જગ્યા કમ્પ્લીટ કરવી.
तो विद्यार्थी मित्रों, અહીંયા આપણે આ બધી જ ખાલી જગ્યા કમ્પ્લીટ કરી લીધી છે, તો આપણે આગળની જે એક્ટિવિટી જોઈ હતી, ટ્રુ ફોલ્સ, ત્યારબાદ કોણ બોલી શકે છે તે સી અને એમ વાળા જે સેન્ટેન્સ હતા તે, અને આ જે પ્રશ્ન છે ખાલી જગ્યા વાળો એક્ટિવિટી 4, આ ત્રણ પ્રશ્નો તમારે તમારી નોટબુકમાં લખવાના છે. નવી એક્ટિવિટી સાથે નવા એપિસોડમાં ફરી મળીશું. ત્યાં સુધી વંદે માતરમ.